नमस्ते बाळको, केम छो? मजामां ने? हाँ, आपणे पहेलो वीडियो में तमने मळ्यो तो पाठ 17 बराबर संचार माध्यम अने जाहेर एमां आपणे पाना नंबर 110 सिनेमा त्यां पहोंच्यो. आ जाणवा जेवुं आपणे कर्युं हतुं बराबर. हवे आपणे सिनेमा त्यां पहोंच्यो. તો સિનેમા પણ શિક્ષણ અને મનોરંજનનું એક લોકપ્રિય સાધન છે. ફિલ્મ દ્વારા સામાજિક સાંસ્કૃતિક બાબતોનું પણ શિક્ષણ આપવામાં આવે છે. ફિલ્મ દ્વારા લોકોને રહેણીકરણી વિચારસરણી પરિવર્તન આવ્યું છે. કેટલાક રીતરિવાજો માન્યતાઓ અંધશ્રદ્ધાઓ અને વહેમો સામે સંઘર્ષ કરવાનું સિનેમામાંથી શીખવા મળે છે. સૌથી વધુ ચલચિત્રો ભારતમાં બને છે. સિનેમા તો કે સિનેમા છે એ પણ શિક્ષણ અને મનોરંજનનું લોકપ્રિય સાધન છે. હવે સિનેમા છે એ સામાજિક સાંસ્કૃતિક અને શૈક્ષણિક જાગૃતિ લાવે છે. સિનેમા દ્વારા તમે લોકોના મનને બદલી શકો છો, લોકોના મન સુધી સંદેશો પહોંચાડી શકો છો. તો આપણા સમાજમાં પ્રવર્તક રીતરિવાજો છે, માન્યતા છે, અંધશ્રદ્ધા છે, અંધશ્રદ્ધા દૂર કરવાનું સિનેમાનું એક માધ્યમ છે. સૌથી વધારે ચલચિત્રો એટલે કે સિનેમા આપણા ભારતમાં બને છે. ટેલિવિઝન ટેલિવિઝન આજનું સૌથી લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સંચાર માધ્યમ છે. તમારા ઘરમાં રાખવામાં આવેલ ટીવી સમગ્ર દુનિયામાં સમાચારો, ફિલ્મો, સિરિયલો, શૈક્ષણિક કાર્યક્રમો આપણી સમક્ષ રજૂ કરે છે. તાજેતરમાં સમાચાર કે વિવિધ રમતોનું જીવંત પ્રસારણ જોવા મળે છે. હવે ટેલિવિઝન એટલે કે ટીવી, તો આ ટીવી છે એ પણ દ્રશ્ય શ્રાવ્ય સંચાર માધ્યમ છે. અને આપણા બધાના ઘરમાં આપણે ટેલિવિઝનથી એટલે કે ટીવીથી દુનિયાના તમામ સમાચારો છે એ જાણીએ છીએ. એમાં આપણે રમત પણ જોઈ શકીએ છીએ. આટલું જાણો. ટીવીની શોધ જર્મન રોગી બાયર દ્વારા કરવામાં આવી હતી. ભારતમાં સૌપ્રથમ ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રનો પ્રારંભ 15 સપ્ટેમ્બર 1959માં દિલ્હી ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયો હતો. ભારતમાંના બીજા ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રની શરૂઆત ઈસવીસન 1972માં મુંબઈ ખાતે થઈ હતી. ઈસવીસન 1976માં દૂરદર્શનનો વિભાગ ઓલ ઇન્ડિયા રેડિયોથી અલગ કરવામાં આવ્યો. તારીખ 15 માર્ચ 1976માં અમદાવાદ ખાતે ઈસરો મારફતે પ્રસારણ કેન્દ્ર શરૂ થયું અને તારીખ 2/10/1987ના રોજ અમદાવાદ ડીટી ગિરનાર ચેનલ શરૂ થઈ. 26/1/2000માં ડીડી જ્ઞાન દર્શન નામની શૈક્ષણિક ચેનલ શરૂ કરવામાં આવી. પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર શિક્ષણ, આરોગ્ય, ખેતી વગેરે મહત્વના કાર્યક્રમો વંદે ગુજરાત ચેનલ દ્વારા રાજ્ય સરકાર રજૂ કરે છે. મોબાઈલ સંચાર માધ્યમનું હાલનું અગત્યનું સાધન મોબાઈલ ફોન છે. મોબાઈલ ફોન દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિને નંબર લગાવી અને કોઈ પણ સ્થળેથી વાતચીત કરી શકે છે. મોબાઈલ ફોનના ઘડિયાળ, વિડીયો, ઓડિયો પ્લેયર, ટોચ, કેલેન્ડર, કેલ્ક્યુલેટર, રેડિયો વગેરેની સુવિધા હોય છે, જેનાથી આપણે રેલવે, બસ, સિનેમાની ટિકિટ પણ બુક કરાવી શકીએ છીએ. મોબાઈલ ફોનની અંદર વપરાતા ઇન્ટરનેટથી ઘણી માહિતી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અનેકવિધ સુવિધાઓ માટે વર્તમાન પત્રોમાં મોબાઈલ ફોન જરૂરી ઉપકરણ છે. હવે મોબાઈલ ફોન એનાથી તો તમે જણાય જાણ છો નહીં. હમણાં હમણાં તો તમને આ કોરોના એવા પછી તમારું ભણવાનું પણ મોબાઈલ ફોન ઉપર, જ્યારે ઓફલાઈન શિક્ષણ બંધ થાય અને ઓનલાઈન શિક્ષણ ચાલુ થાય ત્યારે તમે મોબાઈલ ઉપર જ ભણો છો, એટલે મોબાઈલ ફોન છે એ પણ સંચાર માધ્યમનું એક ખૂબ અગત્યનું સાધન છે. અને એની સાથે મોબાઈલની અંદર ઘણી બધી વસ્તુ સાથે છે. ઘડિયાળ છે, વિડીયો, ઓડિયો પ્લેયર, ટોર્ચ, કેલેન્ડર, કેલ્ક્યુલેટર, રેડિયો, આ બધી વસ્તુ એમાં તમે વાપરી શકો છો. કૃત્રિમ ઉપગ્રહ સેટેલાઇટ સંચાર માધ્યમ તરીકે કૃત્રિમ ઉપગ્રહ વધુ ઉપયોગી છે. આ કૃત્રિમ ઉપગ્રહ માનવ સર્જિત છે. તેને આવશ્યક તેને અવકાશમાં મૂકવામાં આવે છે. પૃથ્વી પરથી અવકાશના રોજબરોજના સમાચાર
मौसमी जानकारी विविध कार्यक्रमों उपरांत उपग्रह द्वारा पृथ्वी पर परत कोईपण स्थल टेलिविजन कम्प्यूटर और मोबाइल फोन जेवा साधनों में प्राप्त कर सकते। पृथ्वी पेटाण में पानी खनिज भंडार छुपायेला है तेनी माहिती पण प्राप्त कर सकते। अपना घर थी बीजा स्थल वच्चे अंतर अने रस्तो जाणी सकीए छीए। कृत्रिम उपग्रह देश संरक्षण क्षेत्र में खूब उपयोगी है। तो त्यार पछी कृत्रिम उपग्रह ए पण एना द्वारा पण संचार माध्यम तरीके अपने उपयोग कर सकीए छीए। एना द्वारा पण तमे देश विदेश नी माहिती एनाथी वधारे आगळ जईए तो विविध कार्यक्रमों उपग्रह द्वारा तमे हवामान तापमान जाणी शको छो। आ सिवाय तमे बीजा एक स्थळेथी बीजा स्थळ वच्चेना अंतर जाणी शको छो। तो आ कृत्रिम उपग्रह छे ए पण संचार माध्यमनुं एक अगत्यनुं साधन छे। संचार माध्यम अने टेक्नोलॉजी मानवीने तेनी उत्क्रांतिनी साथे साथे अनेक जरूरियातो उद्भवी। શરૂઆતમાં પ્રાથમિક જરૂરિયાતો જેવી કે ખોરાક પાણી અને જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવાની બાબત મુખ્ય હતી। સમય જતાં સામાજિક અને સાંસ્કૃતિક બાબતની જરૂરિયાત ઉદ્ભવવા તે માટે સંચાર માધ્યમની આવશ્યકતાઓ વધી તેથી તેમાં બદલાવ થવા લાગ્યો। પહેલાંના સમયમાં ટપાલ વ્યવસ્થા હતી તેનાથી ટેલિફોન પેજર મોબાઈલ ફોન ફેક્સ જેવી સુવિધાઓ ટેકનોલોજીના માધ્યમથી વધવા લાગી અને તેના કારણે નવા નવા ફેરફારો થવા લાગ્યા। વર્તમાન સમયમાં પણ જોઈએ તો સમાચારપત્રોમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ થવા લાગ્યો। પહેલાં પેપર છાપવા માટે અક્ષર ગોઠવવા પડતા હતા, હવે તેની જગ્યાએ કમ્પ્યુટરની મદદથી ટાઈપ કરી અને છાપવા માટે આપી શકાય છે। ટેલિફોનમાં પહેલા નંબર ગોળ ગોળ ફેરવા પડતા, એની જગ્યાએ હવે સીધા નંબર દબાવી અને આપણે બીજી વ્યક્તિને સંપર્ક સાધી શકીએ છીએ। નવી શોધ વોકી ટોકીની થઈ તેનો ઉપયોગ પણ પોલીસ વધુ પ્રમાણમાં કરે છે। માનવી જેટલી ઝડપથી વિચારે છે તેટલી ઝડપથી તેનો પ્રચાર કે પ્રસાર કરી શકે છે। સંચાર માધ્યમમાં સાધનો જેવા કે ટીવી રેડિયો પ્રોજેક્ટર કમ્પ્યુટર મોબાઈલ ફોન જેવા સાધનો ટેકનોલોજીના માધ્યમથી આવ્યા અને તેના રોજબરોજના ફેરફાર થતા રહ્યા છે। હવે વ્યક્તિ એકબીજાને મોબાઈલ ફોન કે કમ્પ્યુટર દ્વારા પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ અને વાતચીત પણ કરી શકીએ છીએ। આપણે લખેલા કાગળો ઈમેલ કે ફેક્સ દ્વારા તરત જ બીજી જગ્યાએ પહોંચાડી શકાય છે। ટેકનોલોજીના ઉપયોગથી સંચાર માધ્યમનો વિકાસ વધુ ને વધુ થતો જઈ રહ્યો છે। તો અત્યારે માનવી છે એનો ઝડપથી જે વિચારે છે એનો ઝડપથી એ તાત્કાલિક એનો પ્રચાર અને પ્રસાર પણ કરી શકે છે। આજે તમારે પેજર દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો પણ ખૂબ ઝડપથી તમારું પહોંચી જાય છે અને પહેલાંના સમયમાં ફોનના નંબરો છે ગોળ ગોળ ફેરવીને ડાયલ કરવામાં આવતા, જ્યારે અત્યારના સમયમાં ફોનના નંબરો છે એ પણ તમે આંકડા દબાવી અને ફોન લગાડી શકો છો। ટેલિવિઝનના કાર્યક્રમમાં પણ ફેરફાર થવા લાગ્યા છે। કૃત્રિમ ઉપગ્રહ દ્વારા કૃષિ ક્ષેત્રની માહિતી ઝડપથી અને સચોટ મેળવી શકાય છે। સમાચારો ફિલ્મો સિરિયલો શૈક્ષણિક કાર્યક્રમો જાહેરાતો ઉપરાંત પૂર ભૂકંપ વાવાઝોડા જેવી બાબતોની માહિતી પ્રાપ્ત કરી શકાય છે। વ્યક્તિ સંચાર માધ્યમના સાધન તરીકે મોબાઈલ ફોનનો ઉપયોગ અથવા તો વાતચીત માટે જ નહીં પરંતુ સંદેશાની આપણે માટે પણ કરે છે। સંદેશા માટે અનેક પ્રકારની સોશિયલ મીડિયા એપ અને માહિતીની શોધ કરવા માટે બ્રાઉઝરનો સમાવેશ કરવામાં આવે છે। આ પ્રકારની એપ આપવાથી સમાજમાં અને શિક્ષણમાં અનેક પરિવર્તનો આવ્યા છે। તો તમે જોયું કે ટેલિવિઝન અને કૃત્રિમ ઉપગ્રહ દ્વારા કૃષિ ક્ષેત્રની માહિતી મળે છે। આ સિવાય ભૂકંપ આવવાનો પૂર આવવાનું હોય ભૂકંપ આવવાનું હોય વાવાઝોડું આવવાનું હોય તો એની માહિતી પણ આપણે
આપણે સંચાર માધ્યમથી મેળવી શકીએ છીએ અને મોબાઈલ ફોનનો ઉપયોગ દ્વારા આપણે વાતચીત તો કરી જ શકીએ છીએ પણ એકબીજાના મોઢા જોઈને પણ આપણે સામસામે વિડીયોગ્રાફીથી વિડીયો કોલથી વાતચીત કરી શકીએ છીએ એટલે આજે ટેકનોલોજીનો એટલો વિકાસ થયો છે કે રોજે રોજ તમે એટલી બધી ટેકનોલોજી વિકાસ પામી છે કે એની એપ છે એ નવી નવી એપ તમે મોબાઈલમાં ડાઉનલોડ કરો તો બ્રાઉઝરનો સમાવેશ પણ એમાં થાય છે અને સોશિયલ મીડિયા એપ અને માહિતીની શોધ કરવા માટે બ્રાઉઝરનો ઉપયોગ થાય તો અલગ અલગ માહિતી પ્રાપ્ત કરવા માટેની એપો છે એ પણ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો અત્યારે તમે તમારા મોબાઈલની અંદર લોકેશન નાખી દો તો તમારે કોઈ પણ પૂછ્યા વિના એક જગ્યાએથી તમે બીજી જગ્યાએ પહોંચી શકો છો એટલે આપણે કોઈને હવે રસ્તો પૂછવાની પણ જરૂર રહેતી નથી તમારા મોબાઈલ જ તમને રસ્તો બતાવે હવે તમારે કઈ બાજુ જવાનું છે એટલે કે અત્યારે સંચાર માધ્યમનો એટલો બધો ઉપયોગ થયો છે કે માણસો છે એ હવે ખૂબ જ વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગથી આગળ વધે છે હવે તમારે આજનું લેસન તો કે તમારો પાઠ 17 છે એ સ્વાધ્યાયનો પ્રશ્ન ત્રીજો અને ચોથો 17મો પાઠ છે એ સ્વાધ્યાયનો પ્રશ્ન 3 અને 4 તમારે ફેર નોટ લખવાનો છે હું તમને ફોટા મોકલાવી દઈશ બરાબર આ એક પેજ જે તમારે કરવાના છે એટલે કે પ્રશ્ન ત્રીજો અને ચોથો એ તમારે આજે તમારી ફેર નોટમાં કરવાનો છે એ પહેલાં મેં પ્રશ્ન પહેલો અને બીજો તમારા 8મા પાઠમાં મોકલ્યા હતા ને એ તમે લખ્યા બરાબર હવે ખાલી જગ્યા અને ખરા ખોટાના પ્રશ્નના જવાબ તમને લખી દઉં છું ખાલી જગ્યા તમારા પાઠમાં બરાબર તો ખાલી જગ્યાના જવાબ છે પેલી ખાલી જગ્યામાં ગ્રીટિંગ્સ પછી બીજીમાં 1853 ત્રીજીમાં શ્રાવ્ય ચોથીમાં સિનેમા અને પાંચમીમાં કૃત્રિમ ઉપગ્રહ આ તમારી ખાલી જગ્યાના જવાબ થયા હવે ખરા ખોટા વિધાનો એ પણ 5 છે એના જવાબ પણ તમે લખી દો કે પહેલું ખોટું છે બીજું સાચું છે ત્રીજું સાચું છે ચોથું ખોટું છે અને પાંચમું સાચું છે બરાબર તો પહેલું અને બીજો પ્રશ્ન એ તમને મેં બોર્ડ ઉપર જવાબ લખી દીધા છે આ ખાલી જગ્યાના જવાબ છે આ ખરા ખોટા વિધાનના જવાબ છે અને પ્રશ્ન નંબર ત્રીજો અને ચોથો છે એ તમારે ફોટા મોકલી દઈશ એટલે તમારે બાકી નોટ તમારી ફેર નોટમાં લખી લેવાના છે